हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप धोरण छ मा विषय कम्प्यूटर में पाठ बे जोईशुं, विंडोज परिचय। हवे विंडोज शू छे ए तमने सब बाळ मित्रों ने विचार आवतो हशे के विंडोज ए शू छे। तो जो विंडोज एक ऑपरेटिंग सीस्टम छे। हवे ऑपरेटिंग सीस्टम एटले शू? तो के ऑपरेटिंग सीस्टम एटले के कम्प्यूटर ने ऑपरेट करे छे। हवे ऑपरेट करे एटले शू? तो आ बधा अनेक प्रश्नों जवाब माटे आपणे आगळ जोईशुं। कम्प्यूटर ने कार्य करवा सक्षम बनावा माटे दरेक कम्प्यूटर में ऑपरेटिंग सीस्टम होवी जरूरी छे। के कम्प्यूटर ने कार्य करवा सक्षम बनावा के कम्प्यूटर कार्य करे एना माटे ऑपरेटिंग सीस्टम जरूरी छे। ऑपरेटिंग सीस्टम न होय तो कम्प्यूटर नवू ज होवा छता चालू थई शकशे नहीं। के ऑपरेटिंग सीस्टम वगर कम्प्यूटरनो कोई अर्थ नथी, एनो कोई उपयोग नथी। आम ऑपरेटिंग सीस्टम ए माणस अने कम्प्यूटर ने जोड़ती कड़ीनू कार्य करे छे। के जुओ, ऑपरेटिंग सीस्टम ई शू कार्य करे छे, ई શું કામ છે? તો કે એ માણસ અને કમ્પ્યુટરને જોડતી કડી છે, કે બંને વચ્ચે કોમ્યુનિકેશન માટે આ ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે। ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું સોફ્ટવેર છે, કે ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું સોફ્ટવેર છે જે માણસ અને કમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કામ કરે છે। કે માણસ અને કમ્પ્યુટર વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે, કે માણસ કોઈ ઇનપુટ નાખે તો એ કમ્પ્યુટર કોના દ્વારા સમજે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા। હવે જુઓ, આપણે ગુજરાતી લેંગ્વેજ અંદર કમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ તો કમ્પ્યુટર કઈ રીતે સમજે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા। ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણી લેંગ્વેજને, એટલે કે માણસ, એટલે કે આપણી ભાષાને કમ્પ્યુટરની ભાષામાં બદલે છે, કમ્પ્યુટરની ભાષામાં ચેન્જ કરે છે, એટલે દુભાષિયાનું કામ કરે છે। એવું કહેવાય કે આપણી ભાષાને કમ્પ્યુટર લેંગ્વેજમાં ટ્રાન્સફર, એટલે કે બદલે છે। હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર માટે ખૂબ જરૂરી છે। એ જેવી રીતે મનુષ્ય શરીરમાં મગજ જરૂરી છે, મગજ ન હોય તો માણસનો કોઈ અર્થ નથી, તો એ જીવિત પણ ના રહી શકે। એવી જ રીતે મગજ ન હોય તો માણસનો કોઈ અર્થ નથી, એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો કમ્પ્યુટરનો કોઈ અર્થ નથી। કે જેવી રીતે માણસને કામ કરવા માટે એનું મગજ એને ઓપરેટ, એટલે કે એને કહે છે કે આ કામ કરવાનું છે, હવે આપણે આપણો હાથ હલાવીએ છીએ તો એ એના વચ્ચે આપણી મગજ જે છે એ આપણને એમ કહેવાય કે એક પ્રકારનો ઓર્ડર આપે છે, એટલે આપણો હાથ આપણે હલાવી શકીએ છીએ। એવી જ રીતે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કમ્પ્યુટરને આદેશ આપે છે કે આ કામ કરવાનું છે, એટલે કમ્પ્યુટર એ કાર્ય કરે છે। એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ મહત્ત્વની છે। હવે જુઓ, ડોસ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ 2000, યુનિક્સ, લિનક્સ, એ જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમના નામ છે। કે આપણે જે કમ્પ્યુટરમાં અત્યારે જે ઉપયોગ કરીએ છીએ એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે। એવી રીતે લિનક્સ, યુનિક્સ, વિન્ડોઝ 2000, આ બધી અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમો છે। હવે જુઓ નીચે, વિન્ડોઝ શરૂ કરવા, કે આપણે વિન્ડોઝ શરૂ કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો જુઓ, જ્યારે કમ્પ્યુટર શરૂ કરવા માટે તમે સીપીયુમાં રહેલ પાવર સ્વિચ ઓન કરો છો, એટલે કે આપણે કમ્પ્યુટર શરૂ કરવા માટે સીપીયુની સ્વિચ ઓન કરીએ છીએ, ત્યારે થોડા સમય પછી વિન્ડોઝ પોતાની રીતે જ શરૂ થશે અને મોનિટરની સ્ક્રીન પર વિન્ડોઝનું મુખ્ય સ્ક્રીન દેખાય છે, તેને ડેસ્કટોપ કહે છે। કે જો આપણે કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે પહેલાં આપણે સ્વિચ પાડીએ સ્વિચબોર્ડમાંથી, પછી આપણે સીપીયુ શરૂ કરવું પડે છે, આમ જ કમ્પ્યુટર શરૂ થઈ જતું નથી। પછી આપણે સીપીયુમાંથી સ્વિચ ઓન કરીએ ત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓન થાય છે, અને વિન્ડોઝ ઓન થાય છે એટલે કે શરૂ થાય છે, અને જે સ્ક્રીન આપણને દેખાય છે કમ્પ્યુટર પર એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ। જુઓ, નીચે જે ફોટો આપેલો છે એ ડેસ્કટોપનો છે।
जो अहीं लखेलू छे डेस्कटॉप आपणे आवुं चित्र देखाय छे ज्यारे आपणे ऑन करीए त्यारे। पछी जुओ आमां अलग अलग तमने कीधेलू छे के आ वस्तुने शुं कहेवाय, तो के अहींया साइडमां बधा जे चित्र आपेला छे एने आपणे शुं कहीशुं, बधा आइकन। जो अहींया लखेलू छे आइकन, पछी जे स्क्रीन देखाय छे ब्लू कलरनी अने ग्रीन, तो एने आपणे डेस्कटॉप कहीशुं। पछी अहींया जुओ स्टार्टनुं बटन छे, आ સ્ટાર્ટનું બટન છે। પછી નીચે જે બ્લુ લાઇન આપેલી છે એને આપણે ટાસ્ક બાર કહીશું, અને સાઈડમાં જે આપણને ટાઈમ દેખાય તેને આપણે શું કહીશું, ઘડિયાળ, કે આપણને ટાઈમ બતાય છે। હવે જુઓ નીચે ડેસ્કટોપ પર આવેલા નાના ચિત્રોને આઇકન કહે છે, કે જો આ છે ને એ આઇકનનું ચિત્ર છે। આ બધા આઇકન છે આપણને કમ્પ્યુટર ઉપર, માય કમ્પ્યુટર નામનું આઇકન દેખાય, રિસાયકલ બીન દેખાય વગેરે, ફાઇલો અલગ અલગ હોય એ દેખાય, તો એને આપણે શું કહેશું, આઇકન। પછી જુઓ નીચે નીચે આપેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહેવાય, કે નીચે જે આપણને આ સ્ટાર્ટ મેનુ, ટાઈટ, ટાસ્ક બાર, ઘડિયાળ આ જે ઉપરના ચિત્રોમાં દર્શાવેલું છે એને આપણે શું કહેશું, ટાસ્ક બાર। ટાસ્ક બાર હવે શું કામ કહેવાય, કે આપણે કોઈ પણ કાર્ય કરીએ કમ્પ્યુટરમાં, માય કમ્પ્યુટર ઓપન કર્યું હોય તો નીચે એ આમ જ મિનિમાઇઝ કરીએ તો ઓપન રહે આપણી ટાસ્ક બાર, કે આપણે આગળ કયો ટાસ્ક કરવાનો છે, આપણે કયો ટાસ્ક કરી રહ્યા છીએ ને તે ત્યાં નીચે ટાસ્ક બાર ઉપર બતાવે છે। જુઓ ટાસ્ક બારની જમણી બાજુના ખૂણામાં ઘડિયાળ આવેલ હોય છે, કે જુઓ આ જમણી બાજુનો ખૂણો છે, અહીંયા શું આવેલી હોય, ઘડિયાળ, ત્યાં શું બતાવે, ટાઈમ। જોયું, તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના આઇકન્સ, ટાસ્ક બાર, ઘડિયાળ વગેરે જોયા। તમે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે ઓન કરો તો તમને એમાં આ બધી વસ્તુઓ જોવા મળશે।